હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું બેસન રવાના ઢોકળા. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. આમાં આથો લાવવાની અથવા તો કોઈ પણ દાળ પલાળવાની ઝંઝટ વગર આ ઢોકળા બનાવવાના છે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ આપણે એક બાઉલ લેશું, તેમાં એક કપ આપણે ચણાનો લોટ લેવાનો છે. જે રેગ્યુલર હોય તે માપનું ખાસ ધ્યાન રાખજો. જો વાટકીથી લેતા હોય તો વાટકીનું જ માપ રાખજો. તેની સામે એક કપ આપણે રવો લેવાનો છે, અથવા તો સોજી પણ તમે લઈ શકો છો. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈ. 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરી દઈ. 1 ચમચી ખાંડ એડ કરવાની છે. 1 કપ આપણે ખાટું દહીં એડ કરવાનું છે. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેશું. હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. જો તમને મારી રેસીપી અને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આવું જ બેટર રાખવાનું છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. અને સરસ રીતે આપણે ફેટી લેશું. આ એકદમ જાળીવાળા અને પોચા ઢોકળા બનશે. તમે બજારના પણ ભૂલી જશો તો તમે જરૂર એકવાર આ ઢોકળાને ટ્રાય કરજો. તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધીમાં અહીંયા મેં ચોરસ ટ્રે લીધેલી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. મારી પાસે આ ચોરસ કેકનું ટીન હતું તે લીધેલું છે. તમે થાળી પણ લઈ શકો છો. હવે અહીંયા 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈ. સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. બહુ ઘાટું નહીં અને બહુ પતલું નહીં. હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ છે તે એડ કરી દઈ. અને 1 ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. અને સરસ રીતે આપણે ફેટી લેશું. જ્યારે પણ ઢોકળા ખાવાનું મન થાય ત્યારે આ ઢોકળા તમે તરત જ બનાવી શકો છો. હવે જે ગ્રીસ કરેલા મોલ્ડમાં આપણે બેટરને લઈ લેવાનું છે. હવે અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધેલું હતું. અહીંયા મેં કાઠો મૂકેલો છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે જે ઢોકળાનું બેટર છે તે આપણે તેમાં મૂકી દેશું. ઉપરથી આપણે થોડોક લાલ મરચું સ્પ્રિંકલ કરી દેશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈ. આવી રીતના છરીની મદદથી આપણે ચેક કરવાનું છે. ચોટતા નથી અને સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે એક વઘાર કરી લઈ. એક વઘારીયામાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈ. રાઈ ફૂટે એટલે આપણે તેમાં 1 નંગ લીલું મરચું એડ કરવાનું છે. 2 થી 3 મીઠા લીમડાના પાન એડ કરી દઈ. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હવે સરસ રીતે વઘાર સાંતળી લેવાનો છે. હવે અહીંયા ઢોકળાની પ્લેટ છે તે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે ફરતી કિનારી પહેલા છૂટી કરી લેવાની છે. હવે આપણે આનું કટિંગ કરી લઈ.
ઉપરથી જે આપણે બનાવેલો વઘાર છે તે એડ કરી દઈ. ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. તમે જોઈ શકો છો ઈઝીથી નીકળી પણ જાય છે. છેને સરસ મજાની રેસીપી, જોતા જ ખાવાનું મન થઈ જાય. અને એકદમ જાળીવાળા અને એકદમ પોચા એવા બેસન રવાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.